મિત્રો, ચીફ ઓફિસરની અંદર એક આ સરસ મજાનો રીઝનિંગનો ક્વેશ્ચન છે. પ્રશ્ન આવે છે, જે એ ઝેડ, પછી છે LEX, NTV, PMT અને હવે શું આવશે? તો ચાર વિકલ્પ આપ્યા છે. મિત્રો, આવા પ્રશ્નોમાં કંઈ કશું હોતું નથી, માત્ર તમને ABCD જે ક્રમ છે ને એની ખબર હોવી જોઈએ. તો આવડે જ છે ABCDEFGHI JKLMNOPQRSTUVWXYZ. ઓકે, હવે તમે ધ્યાનપૂર્વક જોશો ને કે જેમ કે જે છે, પછી એનો જ ક્રમ અહીંયા એલ આવે છે, એટલે આપણે જોઈ લઈ કે ભાઈ જે ક્યાં છે. તો કે જે અહીંયા છે, પછી એલ અહીંયા છે, પછી શું થાય છે? તો કે એન આવે છે. ઓકે, જોજે આ મેચિંગ થાય છે. એ જે, પછી કે છોડ્યો છે, એલ છે, પછી એમ છોડ્યો છે, એન, તો હવે પી આવવો જોઈએ. હા છે, તો એનો અર્થ કે તમે સ્પષ્ટ કહી શકો કે અહીંયા કોણ આવશે? આ. ઓકે, એવી જ રીતે આપણે ઊંધું પણ જોઈએ કે અહીંયા ઝેડ છે, પછી એક્સ છે. ચલો, આ ઝેડ છે, પછી કોણ છે? તો કે એક્સ છે, પછી તો કે વી છે. જોજો, આમાં પણ જુઓ જોઈએ, એક છોડે છે, વળી આ છોડે છે, અને ગાડી ઊંધી ચાલે છે, કઈ વાંધો નહીં. વી પછી ટી હોવો જોઈએ, આવ્યો છે જ, તો ટી પછી કોણ આવશે? આર, એટલે કે આર અને આર. જોજો, એવું ક્યાંય છે? બસ હવે આ કઈ ચેકિંગ કરવાની જરૂર છે નહીં, એનો અર્થ કે આર ક્યુ આર ભાવે. મિત્રો, ક્યારેક એવું બને કે એનું અનુસંધાન પ્રોપર ન હોય એવું, દાખલા તરીકે ET એનું કઈક અનુસંધાન છે નહીં, પણ આ પેલું અને છેલ્લું એના અનુસંધાનને તમે પકડી શકો કે આર ક્યુ આર આવે. ઓકે, ને એક સરસ મજાનો ભૂમિતિનો પ્રશ્ન કે એક વર્તુળની ત્રિજ્યા 15 છે અને તેનું કેન્દ્ર કોણ છે? ક્યુ. ચલો, એક વર્તુળ છે, એનું કેન્દ્ર કોણ છે? ક્યુ. અને એની ત્રિજ્યા, જેમ કે અહીંયા સ્પર્શ બિંદુ એ જ આપણે ત્રિજ્યા લઈએ, એ છે 15. પી એ વર્તુળની બહાર આવેલું બિંદુ છે. કોઈ એક બિંદુ પી આપણે લઈ લઈએ, એ બહારની સાઈડમાં છે. આ વર્તુળ છે, આ વર્તુળની બહાર પી બિંદુ છે. પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક, એટલે અમે રેડી જ રાખ્યો છે, પી માંથી એક સ્પર્શક પણ દોરી રાખ્યો છે. તે સ્પર્શક વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે, એટલે આ બિંદુનું નામ ટી છે. ફરીથી એક વર્તુળ છે જેનું કેન્દ્ર ક્યુ છે, એક બહારની સાઈડનું આ પી બિંદુ છે, એમાંથી એક આ સ્પર્શક દોરી છે, અને આ સ્પર્શ બિંદુ કોણ છે? ટી. તો હવે તમારે પી ટી એ જે છે એ તમને આપી દીધા છે 8, અને શોધવાનું છે ક્યુ પી, એટલે કે આ અંતર તમારે શોધવાનું છે. મિત્રો, સાવ સિમ્પલ વાત છે, અને આ નિયમ બહુ તમને જાણો છો એ જ છે કે કોઈ પણ વર્તુળ હોય અને જો એને સ્પર્શક હોય અને સ્પર્શ બિંદુએ તમે ત્રિજ્યા દોરો, તો એ સ્પર્શક સાથે 90 ડિગ્રી કાટખૂણો રચે, અને કાટખૂણો રચે તો આ આખે આખો કાટખૂણો દેખાઈ રહ્યો છે, એટલે કાટકોણ ત્રિકોણ પણ બને છે. કાટકોણ ત્રિકોણ બને એટલે આ કર્ણ બની જાય, અને કર્ણ હોય તો તમને ખબર છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એક્સ છે એનો વર્ગ એ બાકીની બે બાજુ, એટલે કે ક્યુ ટી નો વર્ગ અને ટી પી નો વર્ગ, એ બંનેના વર્ગના સરવાળા જેટલું હોય છે. જોઈએ જોઈએ, ક્યુ ટી એટલે કેટલા થશે? 15 નો વર્ગ, ટી પી એટલે 8 નો વર્ગ, એટલે 15 નો વર્ગ 225, 88 64, એટલે કે 5 ને 4 9, 6 ને 2 8, 289, એટલે કે એક્સ બરાબર વર્ગમૂળ 289, એટલે કે તમે જાણો છો એમ 17 આવશે. તો કર્ણની લંબાઈ આપણને મળી ગઈ છે, અને કેટલી આવશે? 17. ઓકે, અને આ એક સુંદર મજાનો ક્ષેત્રફળને લગતો પ્રશ્ન છે. એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતા 3 ગણી છે. ચલો, એક આકૃતિ પણ દોરી નાખી કે આ ધારો કે પહોળાઈ એક્સ છે, તો આ 3 ગણી છે, એટલે કે જો વિચારો, એટલે કે આ 3x જેટલી છે. ફરીથી પહોળાઈ કેટલી છે? એક્સ, તો લંબાઈ કેટલી છે? 3 ગણી, એટલે કે 3x છે. તો તે પ્લોટનું ક્ષેત્રફળ 7803 છે. તમે જાણો છો કે જો આને એલ કહેતા હશો, આને બી કહેતા હશો, તો ક્ષેત્રફળ એ બરાબર એલ ગુણ્યા બી, એટલે કે 3x ગુણ્યા x, એટલે કે 3x² થાય. હવે આ તમને આપી દીધું છે, કેટલું છે? 7803. જુઓજે, પછી આગળ શું કહે છે કે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ, એટલે કે પ્લોટની પહોળાઈ કેટલી છે? એક્સ. તો તમારે આ એક્સ જેટલી પહોળાઈ વાળો જ એક ચોરસ છે, એનો અર્થ કે ચોરસ હશે એટલે લંબાઈ પણ એક્સ હશે, પહોળાઈ પણ એક્સ હશે. તો એનો અર્થ કે એલ ગુણ્યા એલ, એટલે કે એલ વર્ગ,
એટલે એક્સ વર્ગની તમારે કિંમત શોધવાની છે, એનું ક્ષેત્રફળ કેટલું હશે. મિત્રો સાવ સિમ્પલ, તમારે એક્સ વર્ગ જો શોધવાનો હોય તો ખાલી ત્રણ ને આ બાજુ લઈ જાઓ, 7803/3 એટલે કે તંદુ છ, અહીંયા એકડો વધશે એટલે 18, તો 36 18, પછી 0 તો 0 અને 3/3 એટલે કે 1, તો જવાબ આવશે 2601. તો આવ્યો જવાબ. મિત્રો બીજી રીતે વિચારો તો આમ પણ વિચારી શકાય કે જો આ એક્સ છે, આટલો એક્સ છે, આ પણ એક્સ છે, આ પણ એક્સ છે, એનો અર્થ કે અહીં એક્ચ્યુઅલ જે આખું જે ક્ષેત્રફળ છે એના એક્ઝેક્ટ સરખા 3 ભાગ છે. તો આ જે વિચાર છે એટલે તમે કદાચ એમ વિચારો કે આપણે સીધા 7803 ને 3 વડે ભાગી દેશું તો પણ જવાબ તો એ જ આવવાનો છે. તો મિત્રો આ સમજાય છે, આ 0 અહીંયા 0 3, તો 3 1 3, તો જવાબ તો આવશે 2601. ઓકે.